હાલ શહેરની શાળાઓમાં વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યા છે, ત્યારે સુરતના કતારગામ ખાતે આવેલી લોકપ્રિય એવી એલપી સવાણી શિશુ નિકેતન એનપી ભગત પ્રાથમિક શાળા તેમજ પીએમ ભગત માધ્યમિક શાળા દ્વારા રંગતરંગ મહોત્સવ 2020નું આયોજન કર્યું હતું, જેમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સુરતની શાળાઓમાં વાર્ષિકોત્સવ ઉજવાઈ રહ્યા છે, ત્યારે સુરતના કતારગામ ખાતે આવેલી એલપી સવાણી શિશુ નિકેતન એનપી ભગત પ્રાથમિક શાળા તેમજ પીએમ ભગત માધ્યમિક શાળા દ્વારા પણ વાર્ષિકોત્સવ સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રંગતરંગ મહોત્સવ 2020 અંતર્ગત યોજાયેલા વાર્ષિકોત્સવમાં બાળ પુષ્પોએ હૈયાની હેલ છલકાવી સંગીતના સૂર અને તાલ સાથે થનગનાટ કર્યું હતું. તો આ પ્રસંગે સુરુચિ ટ્રસ્ટ સુરતના પ્રમુખ ઈશ્વરભાઈ સવાણી, સુરત મનપાની સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન રાજેશ દેસાઈ સહિતના ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તો આ વાર્ષિકોત્સવમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. મારું નામ રસિકભાઈ ડી જાંજી મેરા. અમારી કતારગામ ખાતે આવેલ શ્રીમતી લક્ષ્મીબેન પ્રેમજીભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત એલપી સવાણી શિશુ નિકેતન બાલભવન, એલપી સવાણી ઉચ્ચતર માધ્યમિક શાળા વિજ્ઞાન પ્રવાહ તેમજ સુરુચિ ટ્રસ્ટ સંચાલિત એનપી ભગત પ્રાથમિક શાળા અને પીએમ ભગત માધ્યમિક શાળાના સંયુક્ત ઉપક્રમે આજરોજ અમારા શાળા સંકુલ દ્વારા વિદ્યાર્થીઓના ઇનામ વિતરણ તેમજ સાંસ્કૃતિક કાર્યક્રમ અંતર્ગત રંગતરંગ મહોત્સવ 2020નું આયોજન આજરોજ કરવામાં આવ્યું. અમારા આ શાળાની અંદર દર વર્ષે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા અને વિદ્યાર્થીઓમાં રહેલી જે સુષુપ્ત શક્તિ છે તેનામાં રહેલો કલાકાર પ્રગટ થાય એવા હેતુસર સરસ મજાના વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા અને વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ સારા ઉત્સાહપૂર્વક કૃતિઓ પણ એમણે પોતાની આગવી ઢબ સાથે એણે રજૂ કરી. સાથોસાથ અમારી શાળાના ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ પી સવાણી સાહેબના વરદ હસ્તે આ સમગ્ર કાર્યક્રમનું દીપ પ્રાગટ્ય કરી અને ઉદ્ઘાટન કરવામાં આવ્યું અને સાથોસાથ સુરત સ્થાયી સમિતિના પૂર્વ ચેરમેન શ્રી રાજેશભાઈ દેસાઈ પણ મુખ્ય મહેમાન તરીકે હાજર રહ્યા, તેમજ સુરત મહાનગરપાલિકાના કોર્પોરેટરશ્રીઓ, વિવિધ શાળાઓના આચાર્યશ્રીઓ, વાલી મિત્રો, વિદ્યાર્થી મિત્રો પણ બહોળી સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાયા અને બાળકોને પ્રોત્સાહિત કર્યા. અમારા ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ પી સવાણી સાહેબ દ્વારા દર વર્ષે વિદ્યાર્થીઓને આશરે લગભગ 500-700 જેટલા બહોળી માત્રામાં ઇનામ આપી અને વર્ષ દરમિયાન વાર્ષિક પરીક્ષામાં પ્રથમ નંબર આવ્યો હોય, સાથોસાથ વર્ષ દરમિયાન જુદી જુદી કૃતિઓ દ્વારા જે નંબર પ્રાપ્ત કર્યા હોય એવા વિદ્યાર્થીઓને પણ બહોળી સંખ્યામાં ઇનામ આપી અને પુરસ્કૃત કરવા માટેનો આજે આ ભવ્ય અમારા કાર્યક્રમ દ્વારા અવસર આ પૂરો પાડવામાં આવ્યો છે. પીએમ ભગત માધ્યમિક શાળાના આચાર્ય તરીકે કામ કરું છું. આજરોજ એલપી સવાણી શિશુ નિકેતન અને એલપી સવાણી ઉચ્ચતર માધ્યમિક શાળા સાયન્સ વિભાગ તથા સુરુચિ ટ્રસ્ટ સંચાલિત પીએમ ભગત માધ્યમિક શાળા અને એનપી ભગત પ્રાથમિક શાળાના તમામ વિદ્યાર્થીઓએ એક સુંદર રીતે વાર્ષિક મહોત્સવ અને ઇનામ વિતરણ કાર્યક્રમની અંદર અલગ અલગ પ્રકારની કૃતિઓ રજૂ કરી અને સુંદર રીતે બધાને મોહિત કર્યા હતા. આ રંગતરંગ કાર્યક્રમમાં અમારા ટ્રસ્ટી શ્રી ઈશ્વરભાઈ સવાણી સાહેબ તથા તમામ ટ્રસ્ટીશ્રીઓ બાળકોને ખૂબ સુંદર રીતે પ્રોત્સાહિત ઇનામો આપીને પ્રોત્સાહિત કરેલા હતા અને તમામ બાળકોએ ખૂબ જ ટૂંકા સમયની અંદર સુંદર રીતે એલપી સવાણી શિશુ નિકેતન એનપી ભગત પ્રાથમિક શાળા તેમજ પીએમ ભગત માધ્યમિક શાળા દ્વારા યોજાયેલા વાર્ષિકોત્સવ સાથે ઇનામ વિતરણ કાર્યક્રમ મોટી સંખ્યામાં મહેમાનો સાથે વાલીઓ પણ જોડાયા હતા અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો. બ્યુરો રિપોર્ટ સુરત.